કેમ છો મિત્રો મજામાં ને સફરના ડેલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે છ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ અને રવિવાર કરંટ અફેરમાં અતિ મહત્વની કેટલીક ઘટનાઓની વાત આપની સમક્ષ હું મૂકવા જઈ રહ્યો છું પરંતુ આજના દિવસે કયા કયા મહાનુભાવો હાઈલાઇટમાં છે એ દિન વિશેષ ઉપર એક નજર કરી લઈએ તો આજના દિન વિશેષના વિડીયોમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ અને સુરેન્દ્રનાથ બેનર્જી આ બે મહાનુભાવની વાત કરવામાં આવી છે અને દર વર્ષે છ ઓગસ્ટ હિરોશીમા ડે તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર ઉપર અણુ બોમ્બ ફેંક્યો હતો તો આ ઘટનાને યાદ કરવા માટે થઈને દર વર્ષે છ ઓગસ્ટના રોજ હીરો હિરોશીમા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આ દિન વિશેષનો વિડીયો જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિન્ક આપી દીધી છે

મધ્યપ્રદેશના ભોપાલ ખાતે જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો નવો લોગો લોન્ચ કર્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે વિવાદ છે વિશ્વાસ ટુ પોઈન્ટ જીરો યોજના શરૂ કરવામાં આવી છે અને ડી ગુકેશ ફીડે રેન્કિંગમાં સર્વોચ્ચ ભારતીય બન્યા છે આ દરેક ઘટના વર્તમાન સમયમાં અપડેટ રહેવા માટે અને મિત્રો આગામી સમયમાં લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખાસ અગત્યનો છે તો આ વિડીયો તમે અંત સુધી નિહાળજો અંતે એક પ્રશ્ન પૂછીશ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓકે શરૂઆત કરીએ આપણે ગુજરાતના પ્રાદેશિક સમાચારથી તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ કોણ બન્યા છે રાજુલ ગજ્જર ઇમેજમાં તમે જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાતની સૌથી મોટી સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણૂક કરવામાં આવી છે મિત્રો ગુજરાત યુનિવર્સિટી બાદ ગુજરાતની સૌથી મોટી સરકારી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ જેનું પૂરું નામ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને તેમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકે રાજુલ ગજ્જરની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત સરકારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ હતા અને ત્યારબાદ હવે જીટીયુના ના ત્રીજા કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવી છે એલડી ઇજનેરી કોલેજના આચાર્ય ડોક્ટર રાજુલ ગજ્જર વર્ષ બે હાજર સોળમાં ઇન્ચાર્જ કુલપતિ રહ્યા બાદ હવે ત્રીજા કાયમી કુલપતિ બન્યા છે અને કુલપતિ બનેલા રાજુલ ગજ્જર પાંત્રીસ કરતા વધુ વર્ષથી એન્જિનિયરિંગ પ્રોફેશનમાં અનુભવ ધરાવે છે મિત્રો કુલપતિ બનેલા રાજુલ ગજ્જર એ પાંત્રીસ કરતા વધુ વર્ષથી એન્જિનિયરિંગ પ્રોફેશનમાં અનુભવ ધરાવે છે અને અહીં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જેને સામાન્ય રીતે જીટીયુ તરીકે ઓળખવામાં આવે છે જે ગુજરાત રાજ્ય તેમજ ભારતમાં ઘણી ઇજનેરી ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજો સાથે સંલગ્ન છે જીટીયુનું નું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કોલેજ જેને ટૂંકાક્ષરીમાં આપણે એલડી એન્જિનિયરિંગ કોલેજ તરીકે ઓળખીએ છીએ તો આ લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કોલેજ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને ઘણી સરકારી એન્જિનિયરિંગ કોલેજ સંસ્થાઓ જીટીયુનો જ એક ભાગ છે અને જેના કુલપતિ કોણ બન્યા છે તો યાદ રાખીશું ડોક્ટર રાજુલ ગಜ್ಜર જીટીયુના પ્રથમ મહિલા કુલપતિનું નામ ડોક્ટર રાજુલ ગಜ್ಜર અને જીટીયુની સ્થાપના ક્યારે થઈ છે 16 મે 2007 ના રોજ આગળ વાત કરીએ રાષ્ટ્રીય સમાચારની તો સૌથી લાંબો સમય સેવા આપતા કેબિનેટ સચિવ કોણ બની ગયા છે અહીં તમે જોઈ શકો છો કેબિનેટ સેક્રેટરી કેન્દ્રીય કક્ષાએ સૌથી લાંબો સમય સુધી કેબિનેટ સેક્રેટરીના પદ ઉપર રહેનાર વ્યક્તિ બની ગયા છે રાજીવ ગોબા કેન્દ્ર સરકારે કેબિનેટ સચિવ રાજીવ ગોબાનું એક વર્ષનું એક્સટેન્શન મંજૂર કર્યું છે એટલે કે એક વર્ષનો તેમનો કાર્યકાળ વધારી દીધો છે અને જેનાથી તેઓ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા કેબિનેટ સચિવ બન્યા છે કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારને જાહેર હિતમાં કેબિનેટ સચિવની સેવામાં વધારો કરવાની સત્તા છે કોને કેન્દ્ર સરકારને જાહેર હિતમાં કેબિનેટ સચિવની સેવામાં વધારો કરવાની સત્તા છે જો કે આ એક્સટેન્શન કુલ ચાર વર્ષથી વધુ ન હોવું જોઈએ રાજીવ ગોબા ઓગણીસો બ્યાસીની બેંચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે જેમણે બે હજાર ઓગણીસમાં કેબિનેટ સચિવનું પદ સંભાળ્યું હતું મિત્રો રાજીવ ગોબા ઓગણીસો ને બ્યાસીની બેન્ચના આઈએએસ અધિકારી છે બે હજાર ઓગણીસમાં તેઓ કેબિનેટ સચિવ પદ ઉપર આવી ચૂક્યા છે શરૂઆતમાં બે વર્ષના કાર્યકાળ માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી તેને હવે બે વાર એક્સટેન્શન મળ્યું પ્રથમ એક્સટેન્શન બે હજાર એકવીસમાં આપવામાં આવ્યું અને બીજું એક્સટેન્શન ઓગસ્ટ બે હજાર આપવામાં આવ્યું છે અને આ એક્સ્ટેન્શન સાથે તેમનો કાર્યકાળ બી ડી પાંડેને વટાવી જશે તો કેબિનેટ સચિવના પદ ઉપર સૌથી લાંબો સમય સુધી સેવા આપનાર કોઈ અધિકારી હોય તો એ બી ડી પાંડે હતા હવે તેમના કરતાં પણ વધારે સમય સુધી આ પદ ઉપર રહ્યા છે રાજીવ ગોબા તેથી રાજીવ ગોબા ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા કેબિનેટ સચિવ બન્યા છે

મધ્ય પ્રદેશના ભોપાલમાં આંતરરાષ્ટ્રીય સાહિત્યિક ઉત્સવ ઉન્મેષા અને લોક અને આદિજાતિ પરફોર્મિંગ આર્ટ્સના ઉત્કર્ષ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો એક સાથે બે ઉત્સવો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે આયોજિત થઈ રહ્યા છે એમાં આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ જેનું નામ છે ઉન્મેષા લોક અને આદિજાતિ પરફોર્મિંગ આર્ટ્સનો ઉત્સવ છે જેનું નામ છે ઉત્કર્ષ અને આ બંને ઉત્સવનું ઉદઘાટન આપણા રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે આ ઉત્સવો અનુક્રમે સાહિત્ય અકાદમી અને સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત કરવામાં આવે છે ઉન્મેષા ઉત્સવ સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે અને ઉત્કર્ષ નામનો ઉત્સવ એ સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે ઉન્મેષા ઉત્સવ ત્રણ દિવસ સુધી ચાલે છે અને વિશ્વભરના સાહિત્ય રસિકોને એક મંચ પ્રદાન કરે છે તેમજ બૌદ્ધિક આદાન પ્રદાન અને સર્જનાત્મક ચર્ચાઓ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે બીજી તરફ ઉત્કર્ષ ભારતમાં લોક અને આદિવાસી પરંપરાઓના સમૃદ્ધ વારસાનું સન્માન કરે છે આ અભિવ્યક્તિ કલા સ્વરૂપોને ખીલવા અને પ્રેક્ષકોને મોહિત કરવા માટે એક મંચ પ્રદાન કરે છે ઉન્મેષા ઉત્સવને ભારતના સૌથી સમાવિષ્ટ અને એશિયાના સૌથી મોટા સાહિત્યિક મેળાવડા તરીકે પ્રશંસા મળી છે મિત્રો ભોપાલમાં આયોજિત થઈ રહેલો આ ઉન્મેષા ઉત્સવ તેને એશિયાના સૌથી મોટા સાહિત્યિક મેળાવડા તરીકે પ્રશંસા મળેલી છે પંચોતેરથી વધુ કાર્યક્રમોમાં એકસો બે ભાષાઓમાં પાંચસો પંચોતેરથી વધુ લેખકોએ તેમાં ભાગ લીધો હતો ઉત્કર્ષ્ય ઉત્સવની વાત કરીએ તો ઉત્કર્ષ્ય ઉત્સવ એ ભારતના લોક અને આદિવાસી અભિવ્યક્તિઓના સમૃદ્ધ વારસાને દર્શાવે છે ઉત્સવ દ્વારા ભારત ગર્વથી તેની સાંસ્કૃતિક વિવિધતાની આબેહૂબ સમૃદ્ધ સંસ્કૃતિ પરંપરાઓ અને રિવાજોનું વર્ણન કરે છે અને મધ્યપ્રદેશના ભોપાલમાં ઉન્મેષા અને ઉત્સવ નામના બે કાર્યક્રમો એક સાથે આયોજિત થઈ રહ્યા છે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ જ્યાં આ ઉત્સવો આયોજિત થયા છે આગળ વાત કરીએ તો જ્યોતિરાદિત્ય એમ સિંધિયાએ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો નવો લોગો લોન્ચ કર્યો નવી દિલ્હીમાં એક વિશેષ કાર્યક્રમમાં આપણા કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી એવા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો નવો લોગો લોન્ચ કર્યો હતો યાદ રાખીશું આપણા કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમણે નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો નવો લોગો લોન્ચ કર્યો છે નવા લોગોનું લોન્ચિંગ એનએમડીસી માટે એક મોટું પગલું છે જે જવાબદાર ખાણકામ અને વૈશ્વિક ધોરણો પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી દ્વારા લોન્ચ કરાયેલ નવો લોગો સતત બે નાણાકીય વર્ષમાં ચાલીસ મિલિયન ટનનું વિક્રમી ઉત્પાદન હાંસલ કર્યા પછી કંપનીના ભાવિ સ્કેલ અને તાકાત દર્શાવે છે મિત્રો આ નવા લોકોને તમે જોઈ શકો છો તેમજ નવો લોગો એન એમ પરિવર્તન અને પ્રગતિની સફર દર્શાવે છે મિત્રો એન એમ પૂરું નામ યાદ રાખી લીધું ને નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને આ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ સ્ટીલ મંત્રાલય હેઠળનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે જે આયર્ન ઓર કોપર રોક ફોસ્ફેટ લાઈમસ્ટોન ડોલોમાઇટ જીપ્સમ બેન્ટોનાઇટ મેગ્નેસાઇટ હીરા ટીન ટંગસ્ટન અને કોગ્રાફાઇટના સંશોધનમાં સામેલ છે આ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ ભારતનું સૌથી મોટું આયરનો ઓર ઉત્પાદક અને નિકાસકાર છે જે છત્તીસગઢ અને કર્ણાટકની ત્રણ યાંત્રિક ખાણોમાંથી પાંત્રીસ મિલિયન ટનથી વધુ આયર્નો ઓરનું ઉત્પાદન કરે છે મિત્રો આ નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ છત્તીસગઢ અને કર્ણાટકની ત્રણ યાંત્રિક ખાણોમાંથી પાંત્રીસ મિલિયન ટનથી વધુ આયર્નો ઓરનું ઉત્પાદન કરે છે આયર્નો ઓર એટલે કાચું લોખંડ તેમજ મધ્યપ્રદેશમાં પન્ના ખાતે આવેલી દેશની એકમાત્ર યાંત્રિક હીરાની ખાણનું પણ સંચાલન કોણ કરે છે

નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના નવા લોગોનું અનાવરણ કર્યું છે જ્યોતિ રાદિત્ય એમ સંઘ્યાએ તેઓ આપણા કેન્દ્રીય સ્ટીલ અને નાગરિક ઉડિયન મંત્રી છે આગળ વાત કરીએ તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજમાર્ગ યાત્રા નામની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે અહીં તમે વાંચી શકો છો રાજમાર્ગ યાત્રા નામની એક મોબાઈલ એપ્લિકેશન નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે આ રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે કોને મિત્રો એન એચ એ આઈ એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશનનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ માટે વ્યાપક માહિતી અને કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રદાન કરવાનો છે જેથી મુસાફરીને વધુ વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવી શકાય રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન હાલમાં હિન્દી અને અંગ્રેજી આ બંને ભાષામાં ઉપલબ્ધ છે રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ્લિકેશનની મુખ્ય વિશેષતાઓમાંની એક વિશેષતા એ છે કે તેમાં કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી છે એટલે કે તમે ફરિયાદ નોંધાવો તો તેનો તાત્કાલિક ઉકેલ પ્રાપ્ત થાય છે અને વપરાશકર્તાઓ એપ્લિકેશન દ્વારા સીધા જ હાઈવે સંબંધિત સમસ્યાઓની જાણ કરી શકે છે મિત્રો હાઈવે સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ એપ્લિકેશનના માધ્યમથી તમે સીધી જાણ કરી શકો છો અને સારી સ્પષ્ટતા અને સમજણ માટે જીઓ ટેગ કરેલા વિડીયોઝ અથવા ફોટો પણ તમે અપલોડ કરી શકો છો આ ઉપરાંત આ એપ્લિકેશન નજીકના સ્ટો નજીકના ટોલ પ્લાઝા પેટ્રોલ પંપ હોસ્પિટલ અને અન્ય આવશ્યક સેવાઓ વિશેની માહિતી પ્રદાન કરે છે મિત્રો આ રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમારી આગળ કયા કયા ટોલ પ્લાઝા આવશે ક્યાં ક્યાં પેટ્રોલ પંપ આવેલા છે હોસ્પિટલ હોટલ અને અન્ય આવશ્યક સેવાઓ વિશે માહિતી પ્રદાન કરે છે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના સંસદ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો ના અમલ દ્વારા કેન્દ્રીય સત્તા તરીકે કરવામાં આવી હતી અને તેનો પ્રાથમિક હેતુ ભારત સરકાર દ્વારા તેને સોંપવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો વિકાસ જાળવણી અને દેખરેખ કરવાનો છે મિત્રો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આપણા જે રાષ્ટ્રીય ધોરી માર્ગો છે તેના વિકાસ જાળવણી અને દેખરેખ રાખવાનું કાર્ય કરે છે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે જે આ મહત્વપૂર્ણ રોડ નેટવર્કના કાર્યક્ષમ સંચાલન અને જાળવણી માટે જવાબદાર છે અને વર્તમાન સમયમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ છે સંતોષ કુમાર યાદવ મિત્રો અહીં જે છે તે નીતિન ગડકરી તે આપણા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે તો મિત્રો આ બંને મહાનુભાવોના નામ ખાસ યાદ રાખીશું સંતોષ કુમાર યાદવ એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે અને નીતિન ગડકરી એ આપણા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે આગળ વાત કરીએ તો વિવાદ સે વિશ્વાસ ટુ નામની યોજના શરૂ કરવામાં આવી છે નાણાં મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે સરકાર અને સરકારી ઉપક્રમો સાથે સંકળાયેલા લાંબા સમયથી ચાલતા કરારના વિવાદોને ઉકેલવા માટે સે વિશ્વાસ ટુ પોઈન્ટ ઝીરો યોજના શરૂ કરી છે જેને કરાર આધારિત વિવાદ યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજનાની જાહેરાત કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર બાવીસ સોરી કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કરવામાં આવી હતી આપણા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસ ચોવીસની પ્રસ્તુતિ દરમિયાન આ યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનાનો ઉદ્દેશ્ય કરારના વિવાદોને ઉકેલવા માટે અસરકારક અને પ્રમાણિત પદ્ધતિ પ્રદાન કરવાનો છે જેનાથી કાનૂની પ્રણાલી પરનો ભાર ઓછો થાય અને વધુ વ્યવસાય મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહન આપી શકાય આ યોજનાનો પ્રાથમિક ધ્યેય વિવાદોમાં ફસાયેલા પક્ષકારો માટે સ્વૈચ્છિક પતાવટ પદ્ધતિ સ્થાપિત કરવાનો છે આ યોજના વિવાદોની પેન્ડન્સીની મર્યાદાને અનુરૂપ ક્રમાંકિત પતાવટની શરતોના ઉપયોગ દ્વારા યોજના સૌહાર્દપૂર્ણ ઠરાવોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરે છે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ તેમના દ્વારા મિત્રો આ યોજના લોન્ચ કરવામાં આવી છે હવે ખેલ જગતની વાત કરીએ તો ડી ગુકેશ ભારતના એક જાણીતા ગ્રાન્ડ માસ્ટર ચેસ પ્લેયર અને તેમણે ફીડે રેન્કિંગમાં સર્વોચ્ચ ભારતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે સત્તર વર્ષીય ચેસ ખેલાડી ડી ગુકેશ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદના લાઈવ વર્લ્ડ રેન્કિંગને વટાવીને ભારતના ટોચના ક્રમાંકિત ચેસ ખેલાડી બન્યા છે ડી ગુકેશે

ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદના લાઈવ વર્લ્ડ રેન્કિંગને વટાવીને ભારતના ટોચના ક્રમાંકિત ચેસ ખેલાડી બન્યા છે ડી ગુકેશે ફીડે વર્લ્ડ કપના રાઉન્ડમાં હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી ડી ગુકેશના તાજેતરના બે પોઈન્ટ પાંચ રેટિંગ પોઈન્ટના વધારાથી તેનું લાઈવ રેટિંગ બે હજાર સાતસો છપ્પન થઈ ગયું છે જ્યારે વિશ્વનાથ આનંદનું રેટિંગ કેટલું છે બે હજાર સાતસો ચોપ્પન એટલે કે ડી ગુકેશ એ વિશ્વનાથ આનંદ કરતાં બે પોઈન્ટ આગળ છે તેથી ડી ગુકેશ હવે વિશ્વના નવમાં શ્રેષ્ઠ ચેસ ખેલાડી તરીકે ક્રમાંકિત છે અને વિશ્વનાથ આનંદ વિશ્વના દસમાં ચેસ ખેલાડી છે દસમા નંબરના ચેસ ખેલાડી અને વિશ્વનાથ આનંદ જાન્યુઆરી ઓગણીસસો થી ભારતના ચેસ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા હતા ત્યારથી વર્ષ ઓગણીસો થી વિશ્વનાથ આનંદ એ આ રેન્કિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા હતા એટલે કે ભારતના સર્વશ્રેષ્ઠ ચેસ પ્લેયરનું સ્થાન ધરાવતા હતા અને ફીડે રેન્કિંગમાં અઠ્યાવીસો આડત્રીસ રેટિંગ પોઈન્ટ સાથે નોર્વેના મેગ્નસ કાર્લસન એ પ્રથમ સ્થાન ઉપર છે એટલે કે વિશ્વના અત્યારે સૌથી મોટા ચેસ પ્લેયર કોણ છે તો નોર્વેના મેગ્નસ કાર્લસન અને ડી ગુકેશની વાત કરીએ તો ડી ગુકેશનો જન્મ ઓગણત્રીસમી મે બે હજાર છના રોજ

ફીડે દ્વારા ગ્રાન્ડ માસ્ટરનો ખિતાબ માર્ચ બે હજાર ઓગણીસમાં તેને મળ્યો હતો અને ફીડેની વાત કરી રહ્યા છીએ તો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન અથવા વર્લ્ડ ચેસ ફેડરેશનને ફ્રેન્ચ ટૂંકાક્ષર ફીડે અને ફીડેનો નું ફૂલ ફોર્મ શું થાય છે ફેડરેશન ઇન્ટરનેશનલ દ ચેસ તો ટૂંકાક્ષરમાં ફીડે તરીકે ઓળખવામાં આવે છે અને ફીડેના વર્તમાન અધ્યક્ષ કોણ છે આરકા ડી ડ્વારકોવિચ ઇમેજમાં તમે જોઈ શકો છો ફીડેના વર્તમાન અધ્યક્ષ આર્કાડી ડરકોવિચ અને ફીડેની સ્થાપના વીસ જુલાઈ ઓગણીસો ચોવીસના રોજ થઈ અને ફીડેનું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના લોઝેન શહેરમાં આવેલું છે હવે ગઈકાલના વિડીયોનો પ્રશ્ન કે એમિક્સ ક્યુરીનો અર્થ શું થાય છે એમિક્સ ક્યુરીનો અર્થ થાય છે કોર્ટનો મિત્ર અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાં છે પટેલ સ્નેહલ જસુ વાણિયા ધોરિયા કાજલબેન અને મહેશભાઈ સોલંકી ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો પ્રશ્ન રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર ત્યાર પછી મિત્રો ચાર સ્ટેટમેન્ટ આપેલા છે કે રાષ્ટ્રપતિ શાસન હેઠળના રાજ્યનું અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે કે કોના દ્વારા પસાર કરવામાં આવે છે ચાર ઓપ્શનમાંથી વ્યવસ્થિત રીતે વિચાર કરી અને જવાબ નીચે કમેન્ટ બોક્સમાં લખજો આવતીકાલે મળીશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું ઓકે આપનો દિવસ શુભ રહે ટેક કેર એન્ડ જય હિન્દ